ઘનશ્યામ મહારાજની જય. બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી હરિબળ ગીતા એની અંદર કડવું 26 એમાં છેલ્લે લખે છે કે જે પ્રભુએ આખું સૃષ્ટિનું સર્જન કર્યું છે, 9 ખંડ બનાવ્યા છે, જંબુદ્વીપ મધ્યે 9 ખંડની રચના કરી, 7 સમુદ્રો અલગ અલગ બનાવ્યા, એવા સમર્થ ભગવાન, એના બળથી ભગવાનને ભજવા નિર્બળ છે, એ પોતાનું બળ ગાય છે તો એની મૂર્ખામી છે, આવી સ્વામી વાત કરે છે. આજે પવિત્ર આજનો પોષવદી 7મનો દિવસ છે. આજના દિવસે સદગુરુ મુક્તાનંદ સ્વામી સંવત 1814 સાલમાં અમરાપુર ગામની અંદર પ્રગટ થયા હતા અને સાથે સાથે આ સંપ્રદાયના રત્ન સમાન સમર્પિત ભક્તરાજ દાદા ખાચર એમનું પ્રાગટ્ય પણ 1857 સાલમાં આજના જ દિવસે બોટાદની અંદર એમનું પ્રાગટ્ય થયેલું. આ બંને મુક્તાત્માઓ, બંને અનાદિ મુક્તો, એના ચરણોની અંદર આપણે આજના દિવસે વંદન કરીએ. બંનેનું સમર્પણ આ સત્સંગની અંદર એટલું જબરજસ્ત છે. મુક્તાનંદ સ્વામીને દાદા ખાચર એટલે સંપ્રદાયનો પાયો કહેવાય, સંપ્રદાયની નીવ કહેવાય. એક મુક્તાનંદ સ્વામી છે એ વૃદ્ધ છે અને દાદા ખાચર છે એ સંપ્રદાયમાં એક બાળક જેવા કહેવાય. સ્વામી પછી 43 વર્ષે દાદા ખાચરનું પ્રાગટ્ય છે. એ જ તિથિએ સ્વામી જ્યારે પ્રગટ થયા ત્યાર પછી 43 વર્ષ પછી દાદા ખાચર આ પૃથ્વી ઉપર અક્ષરધામમાંથી પ્રગટ થયા છે. પરંતુ બંને મુક્તાત્માઓ, બંને અનાદિ મુક્તોના નામ વચનામૃતમાં સુવર્ણ અક્ષરોએ લખાયા. વચનામૃત 262 છે, એમાં સૌથી વધુમાં વધુ જો કોઈનું નામ લખાયું હોય તો શ્રીજી મહારાજનું સૌથી વધારે વાર લખાયું. દરેક વચનામૃતમાં શ્રીજી મહારાજ તો છે જ, પરંતુ બીજા નંબરે જો કોઈ આવે તો દાદા ખાચર આવે. એટલી નાની ઉંમરની અંદર 1857 સાલમાં એમનું પ્રાગટ્ય થયું. 1876 સાલનું વચનામૃત શરૂ થાય છે. 19 વર્ષની ઉંમરે વચનામૃત જેવો દિવ્ય સિદ્ધાંતિક ગ્રંથ, એમાં જે મુક્ત પુરુષનું નામ લખાતું હશે એ કેટલા મહાન હશે. જેનું સમર્પણ આજે પણ યાદ કરવાથી હૃદય દ્રવી જાય, જેના ચરિત્રોને આજે પણ સાંભળવાથી, જેની સમજણને વિચારવાથી આજે પણ આપણો આત્મા વિચારમાં જતો રહે, એવા દાદા ખાચરનું પાત્ર એટલી નાની ઉંમરમાં કેટલું ઊંચાઈ ઉપર પહોંચેલું હશે. અને મુક્તાનંદ સ્વામી તો અગાધ સમુદ્ર જેવા, જેનું માપ ન નીકળી શકે, જેની સાધુતા, જેની વિદવત્તા, જેની કળા, જેનું કવિત્વ, જેનું નૃત્ય, જેનું માતૃત્વ, જેની સત્સંગની અંદર જીવને સાચવવાની એક અલૌકિક કળા, દુશ્મન આવ્યો હોય, મારો કરતો આવ્યો હોય, એ પણ જે મુક્તાનંદ સ્વામીની સ્તુતિ કરીને જાય, એવા અજાત શત્રુતા, આ બધું જે સ્વામીમાં હતું, એ બધાએ સદગુણોને આજે આપણે યાદ કરીને વંદન કરવાનો દિવસ છે. દરેક ભક્તો પોતાને ઘેર મુક્તાનંદ સ્વામી અને દાદા ખાચર બંનેનું પ્રેમથી, હૃદયથી પૂજન કરજો, બંનેને વંદન કરજો. આજે આખો દિવસ મુક્તાનંદ સ્વામી અને દાદા ખાચરના ચરિત્રોને સંભાળજો. અત્યારે આપણે હરિબળ ગીતા કડવું 27 એમાં પ્રવેશ કરીશું. ધામધૂમથી આપણે આ ઉત્સવ શનિવારે ઉજવવાના છીએ. સાંજે પણ અહીં આગળ મુક્તાનંદ સ્વામીનું પૂજન થશે અને સાંજની કથામાં પણ થોડા ચરિત્રો આપણે એવા સાંભળશું. અત્યારે હરિબળ ગીતાનું કડવું 27 એમાં આપણે પ્રવેશ કરીએ. કોઈક નર થઈ સઠ જ્ઞાની જી, રહ્યા છે સ્વતંત્ર પોતાને માની જી, નિર્લેપ આપને માને અજ્ઞાની જી, ઓળખી ન શક્યા એ અવિદ્યા
છાની જી સ્વામી કહે છે કોઈ નર થઈ સઠ જ્ઞાનીજી. સઠ જ્ઞાની એટલે ખોટા જ્ઞાની. રહ્યા છે સ્વતંત્ર પોતાને માનીજી, સ્વતંત્ર, કોઈનું પોતા ઉપર શાસન નહીં, આ ખોટા જ્ઞાની છે. નિર્લેપ આપને માને અજ્ઞાનીજી, પોતાને નિર્લેપ માને. ભગવાન જેમ નિર્લેપ છે એમ હું પણ નિર્લેપ છું. એને તો ટૂંકમાં ભગવાન જેમ નિર્લેપ છે એમ હું નિર્લેપ છું એવું નહીં, પણ ભગવાન નિર્લેપ છે એ જ ભગવાન હું છું, એટલે હું પણ નિર્લેપ છું. આ બધું આપણને તો શું છે, આપણે તો પહેલેથી આ સંપ્રદાયમાં છીએ, એટલે શ્રીજી મહારાજે આ સંપ્રદાયના પાયા સ્વામી સેવક ભાવ ઉપર નાખ્યા છે કે સ્વામી એક ભગવાન, બાકી ગમે એટલા મોટા હોય તોય સેવક. આ ભગવાને પહેલેથી આપણા હૃદયમાં ગ્રંથિ ફિટ કરાવી દીધી છે કે સ્વામી સેવક ભાવ. બીજું સાકાર ઉપાસના. અત્યારે આ બધું સઠ જ્ઞાની આ અજ્ઞાન બધું ફેલાવાની શક્યતાઓ સામા છે, જેમાં સાકાર ઉપાસના નથી ને ત્યાં વધારે છે. જે જગ્યાએ નિરાકાર ઉપાસના છે, પૃથ્વી ઉપરના જેટલા ધાર્મિક સંપ્રદાયો ગણાતા હશે એ પછી કોઈ પણ ધર્મ, ક્રિશ્ચિયન હોય, ઇસ્લામ હોય, બીજા કોઈ પણ ધર્મો હોય, પણ એ હિન્દુ ધર્મ હોય, પણ એ તમામ ધર્મો જે છે એમાંથી 99% લોકો ભગવાનને નિરાકાર માને છે. સાકાર ઉપાસક, સાકાર ઉપાસના છે ને, સાકાર ઉપાસના તો બહુ જૂજ લોકો સાકાર માને છે. એમાંનો સૌથી બહુધા સાકાર માનવાવાળો જો હશે, પ્યોર સાકાર, એક ભગવાન સ્વામિનારાયણનો આ સંપ્રદાય છે કે જે પ્યોર સાકાર ભગવાનને માને છે. નહીં તો જે મોટા મોટા વક્તાઓ અત્યારે રામાયણ, શ્રીમદ ભાગવત આદિકના થઈ ગયા અને છે, સારામાં સારા વક્તાઓ જે ગણાય છે, સારામાં સારા જ્ઞાનીઓ ગણાય છે, જેની પાછળ હજારો લોકો જેની કથાઓ સાંભળવા આજે પણ એટલા બધા પીપાસુ હોય છે કે લાખો માણસ એના મંડપમાં બેઠા હોય અને એના દ્વારા ભગવાનનું ઘણા બધાને સુખ પણ આવતું હોય એવા છે, ખરેખર સ્થિતિવાળા થયા હોય, એટલે કે એની સ્થિતિ પણ હોય એવા છે, પણ એ બધાયના મૂળમાં જો જાઓ તો એ એમ કહે છે નિરાકાર નરાકાર થયા, નિરાકાર નરાકાર થયા. મોટા આજથી વર્ષો પહેલાં જે ધામમાં સીધાવી ગયા, ગોલોકવાસી થઈ ગયા, એવા કે જેના દર્શન આપણને લાગે કે આ ભક્ત હૃદયના છે, ટૂંકમાં એ ભક્ત હતા, ભગવાનના ભક્ત જ હતા, પણ એમને પહેલેથી જેવા સદગુરુ મળ્યા એ સદગુરુએ એને એવું સમજાવ્યું કે ભગવાનનું તો કોઈ ફોર્મ છે જ નહીં, ભગવાન તો નિરાકાર છે. અહીં સાકાર સ્વરૂપે જે દેખાયા છે, કૃષ્ણ સ્વરૂપે દેખાયા, રામ સ્વરૂપે દેખાયા, એમને તો ઉપાસના અવતારોની છે, તો એ જે દેખાના એ નિરાકાર નરાકાર થયા. કેમ? કારણ કે તમે નરાકાર છો એટલે તમને મળવા માટે નિરાકાર નરાકાર થયા. આ જે સારા ભક્ત હૃદયના જે શ્રીમદ ભાગવત આદિક શાસ્ત્રોના જાણતલ અને ભગવાનને વિશે પ્રીતિવાળા ભક્ત હૃદયના જે સારા મહાત્માઓ થયા એ લોકોની માન્યતા આવી છે, એ બધા પેલા 1% જે કહું છું ને એમાં આવી ગયા. 1% જે હું કહું છું એમાં એ સાકાર રૂપે ભગવાનને માને છે, પણ એવું માને છે કે આ સાકાર સ્વરૂપ છે એ સગુણ સ્વરૂપ છે અને જે નિરાકાર સ્વરૂપ છે એ નિર્ગુણ સ્વરૂપ છે. પામવાનું એને છે, પણ એને પામવા માટે, ભગવાને સુખ આપવા માટે આ સ્વરૂપ ધારણ કર્યું છે, એટલે આને સગુણ સ્વરૂપ કહેવાય, ઓલું નિર્ગુણ સ્વરૂપ કહેવાય. પણ એ બધા કેવા છે કે એ કોઈ ભગવાનના થઈ બેઠા, એ નિરાકાર ભગવાનને માન્યા ખરા, પણ ભક્ત હૃદયથી ભગવાનને ભજ્યા. અને આજે પણ જે મહાત્માઓ એવા સારા છે કે જે સારી કથાઓ કરે છે, જેના દ્વારા હજારોને ભગવાનનું સુખ આવે છે, એવા જે મહાત્માઓ છે એ લોકો આજે પણ જે કથા કરે છે એ કથાનું મૂળ એમને ભક્તિ છે, પણ એ ભક્તિ ભગવાનને સાકાર માનીને કરે છે એટલે ભક્તિ છે, પણ છેવટનું ફળ એવું માને છે કે ભગવાન કેવા છે, નિરાકાર છે. 1% આવી ગયા. 1%માંનો આપણો 70% પોર્શન છે કે એક સ્વામિનારાયણ સંપ્રદાય એવો છે જેમાં ભગવાન સાકાર, અહીં પણ સાકાર, ધામમાં પણ સાકાર.
જો ભગવાન સૌથી વચનામૃતમાં વધુમાં વધુ ચર્ચાઓ ઘણી બધી જગ્યાએ થઈ હોય તો સાકારપણાની થઈ છે. વચનામૃત વાંચતા આપણને એવું લાગે કે આ સંપ્રદાયમાં સાકારની ચર્ચા કરવાની જરૂર જ નથી, સાકાર નિરાકારની, કારણ કે આ સંપ્રદાયમાં નિરાકાર ભગવાન છે એવી કોઈ વાત જ ક્યાંય નથી, તો આ સંપ્રદાયમાં એ કરવાની જરૂર નથી. પણ શ્રીજી મહારાજે તે સમયની પરિસ્થિતિને જોઈ, ત્યારે તો નિરાકાર માનવાવાળા હજારો લોકો હતા અને હજારો લોકો શાસ્ત્રાર્થ કરવા આવતા. શ્રીજી મહારાજ એ પરિસ્થિતિને જોઈને આ લખ્યું કે જેનાથી આજે પણ કોઈ સાંભળે તો એને આમાં કોઈ જગ્યાએ પ્રતીતિમાં કોઈ દિવસ નુકસાન ના થાય. કારણ એ છે કે સારામાં સારા ભક્ત હૃદયના મોટા મોટા મહાત્માઓ, એ લોકો જો શ્રીમદ્ ભાગવત આદિકના વક્તાઓ હોય અને એ લોકો જે એવું કહેતા હોય, શ્રી કૃષ્ણની ભક્તિ પરાયણ એવા મસ્ત બની ગયેલા હોય, પોતાના દીકરાઓ ધામમાં જતા રહ્યા છે અને વ્યાસ પીઠિકા ઉપરથી શ્રીમદ ભાગવતની કથાઓ કરતા હોય, ત્યાંથી ઊભા નથી થયા, દીકરા ધામમાં ગયા હોય, પણ એમ જ ખાલી બસ એટલી સમજણ, એટલા ભક્ત હૃદયના હોય કે આજની મારી કથા અત્યારે હું પૂર્ણ કરું છું, સાત દિવસનું આપણું પારાયણ છે, એ દરમિયાનની આવતીકાલનો સવારનો સેશન છે એ મારા વતીથી આ વક્તા કથા કરશે, મારે ઘેરે એક મહેમાન આવ્યા હતા, 25 વર્ષ કે 40 વર્ષથી મારે ઘેરે મહેમાન હતા અને એ અત્યારે વિદાય થયા છે, એમાં મારે જવું જરૂરી છે, તો હું એ કાર્ય પતાવીને આવતીકાલે બપોર પછી પરત આવીશ. આટલી સહજતાથી આ લોકના સુખ દુઃખને પણ પી શકે છે, એટલે ભક્ત હૃદયના હોય તો જ થાય, નહીં તો ના થાય. જેના દર્શનથી ઘણાને શાંતિ થાય એ ભક્ત હૃદયના હોય તો જ થાય, પણ સમજણમાં ફિટ એવું થઈ ગયું હોય કે જે નરાકાર છે, નિરાકાર છે, એ નરાકાર થયા. એટલે આ એક ઉપાસનાની વસ્તુ એટલી અગત્યની છે. શ્રીજી મહારાજે એટલા માટે કીધું, ભગવાન સાકાર હતા, સાકાર છે અને સાકાર જ રહેશે. હવે જે પેલો 99% પાઠ છે એમાં માન્યતાવાળા જે અમુક વેદાંતિઓ છે, શુષ્ક વેદાંતિ, મહારાજ કે એનો સંગ ના કરો, એ કેવું માને છે કે જે ભગવાન તો નિરાકાર જ છે, બીજું એ નિરાકાર કોઈ દી અહીં નરાકાર થઈને આવતા નથી, પરંતુ એ જે નિરાકાર છે એ ચરાચર સૃષ્ટિ રૂપે થયા છે. આખી સૃષ્ટિ છે એ જેમ પેલો મોટો કોઈ એક તેજનો સમૂહ હોય, એમાંથી એક તેજનો તનખો આમ ખરે એવી રીતે બધા તનખાઓ છે આ, પછી એમાંથી એ નીચે ભાવના લાવતા 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 વાતો કરી કે ભાઈ આ ચરાચર સૃષ્ટિ આખી બ્રહ્મ છે, સબ બ્રહ્મ હે, પછી કે એ બધું જ પરમાત્માનું સ્વરૂપ છે, પશુ પક્ષી બધા જ, પરંતુ પશુ પક્ષી છે એની પાસે કોઈ નોલેજ નથી, જ્ઞાન નથી કે હું જ પરમાત્માનું સ્વરૂપ છું, એને જ્ઞાન નથી, એટલે લોકો પશુ પક્ષી તરીકે છે. પણ મનુષ્ય શરીરમાં જ્ઞાન થઈ જાય છે કે જે પરમાત્મા છે એનો જ એક અંશ હું છું, એટલે હું પોતે જ પરમાત્મા છું. જ્યારે તમને એવું જ્ઞાન થઈ જાય ત્યારે સ્ત્રી પુરુષ એવો ભેદ રહેતો નથી, વૃદ્ધ કે જુવાન એવો ભેદ રહેતો નથી, મને તો બધે જ પરમાત્મા, હું પરમાત્મા, તમે પરમાત્મા, બધાય પરમાત્મા, એટલે નિર્લેપ ગમે તે કરો, બસ જ્ઞાન થઈ જવું જોઈએ કે હું પરમાત્મા. જેવી રીતે એ દ્રષ્ટાંત આપે, જેવી રીતે કોઈ અનાથ આશ્રમમાં છોકરો હોય અથવા તો કોઈ રોડ પર રખડતો છોકરો હોય અને એને કોઈ બીજા વ્યક્તિએ ઉછેરીને મોટો કર્યો અને એને પાછું એવું જ્ઞાન થયું કે મને અનાથ આશ્રમમાં મૂકવાવાળા મારા મા બાપ આ હતા અને એ લોકો એને ફરીથી અનાથ આશ્રમમાં ખોડતા ખોડતા આવ્યા અને એ લોકો કરોડોપતિ છે, તો આ છોકરો તરત વારસાગત કરોડોપતિ થઈ જાય. એને જ્ઞાન થઈ ગયું કે હું કરોડોપતિનો દીકરો છું, એટલે એને એ થઈ ગયું. એ જેમ થાય છે એવી જ રીતે તમને જ્ઞાન થઈ જાય કે તમે પોતે જ ભગવાન છો, એટલે તમારે કશું જ કરવાનું રહેતું નથી, માળા કરવાની નહીં, ભજન કરવાનું નહીં, તપ કરવાનું નહીં, સેવા કરવાની, કશું જ કરવાની જરૂર નથી, તમે જે કરો છો બધું નિર્લેપ, કારણ કે તમને નોલેજ થઈ ગયું કે હું તો ભગવાન છું, નોલેજ થઈ ગયું. જેવી રીતે કોઈ વ્યક્તિને, કોઈ વ્યક્તિ પાસે બહુ મોટી સત્તા હોય, રાજાની કે એવી સત્તા હોય, પ્રેસિડેન્ટની સત્તા હોય, એને કંઈક એક્સિડન્ટ થયો, એક્સિડન્ટની અંદર એની યાદશક્તિ જતી રહી, એનું માઇન્ડ બંધ થઈ ગયું, મહિનો બે મહિના સુધી એને કશી સ્મૃતિ નથી, હું કોણ છું, આવું બધું થતું હોય છે. પછી અચાનક એને 3 મહિના પછી પાછું બધું નોલેજ આવ્યું કે હું તો આ સત્તાવાળો છું, મારું આ છે આ છે આ છે, એટલે એનો પાવર કેવો આવી જાય,
આ થઈ ગયું એમ એવું કહે છે કે આ બધા લક ચોરાસીમાં ફરતા ફરતા આપણને જ્ઞાન ભૂલાઈ ગયું કે આપણે પરમાત્મા જ છીએ, કોઈને પામવાનું છે જ નહીં. તમે નક્કી કરી લો કે હું પરમાત્માનો એક પેલા તેજનો અંશ છું અને પછી તમે અહીં આગળ જિંદગી જીવો, તમે મોજ કરો, અને જે દિવસે આ શરીર છૂટે તે દી તમે તો પરમાત્મા જ છો, તમારે કોઈને પામવાનું છે જ નહીં. આને સઠ જ્ઞાની કહેવાય. અને એ પછી બધો જ અધર્મ કરી શકે, કોઈ અધર્મ એને બાકી ના રહે, કારણ કે નિર્લેપ, એને કોઈ પાપ જ નથી લાગતું, એને પાપ પુણ્ય કશું આડું ના આવે, કારણ કે એ તો સ્વયં ભગવાન છે. કંડારી ગુરુકુલની અંદર આજથી વર્ષો પહેલાં, લગભગ 12-14 વર્ષ થઈ ગયા છે, તે એક આવા કોઈ નિરાકારવાદી એક સાધુ આવેલા, એનો બહુ મોટો એનો અનુયાયી વર્ગ, અને ત્યારે ગુરુજીને સંતો કંઈક ગોઠીબ ગામ છે ત્યાંનું પારાયણ હતું, ને પારાયણમાં ગયા હતા. તો એ પારાયણમાં હતા અને અમે બે સંતો જ ગુરુકુલમાં હતા ત્યારે. તો એના અનુયાયીઓ જે હતા ને એ બધા કે સ્વામી અમારા જે સાધુ પુરુષ છે એ પગે ચાલીને જ બધે જાય છે, અમારો ઉતારો ભરૂચ હતો, પણ હાઈવે ઉપર અત્યારે ટ્રાફિકને લીધે સ્ટક થઈ ગયા છે. તો અમારે એ અમારા સંતને અહીં આગળ ઉતારો આપવો છે, 2-4 કલાક અમે આરામ કરીને આગળ ચાલીશું, એ ચાલતા આવે છે તો અહીં આગળ વ્યવસ્થા થઈ શકશે. હવે સવારના 9 વાગે આવેલા એટલે હજુ તો અમે તો થાળ કરતા હોઈએ, થાળ કરીને હું થોડી વાર ઓફિસમાં જઈને બેઠો કે કોઈ આવ્યું કર્યું, ત્યારે જ આવ્યા. એટલે પછી મને મેં કીધું કે વાંધો નહીં, આ તો મેં કીધું આશ્રમ જ છે, અહીં તો અમારે તો કોઈને પણ આશરો આપવો જોઈએ, પરંતુ તમારી વ્યવસ્થા જે હોય એ તમે કહો, બધી રિક્વાયરમેન્ટ તમે ટાઈમે કીધું છે, તમે પૂરી ન પણ કરી શકીએ. એટલે કે અમારા 50 માણસો છે, એને જમાડી દેજો, જે થશે ખર્ચો અમે આપી દઈશું, ખર્ચાનો વાંધો નથી, તમે અભ્યાગત છો, મહેમાન છો, તમે આધ્યાત્મિક માર્ગે ચાલેલા છો, એટલે અમારે કોઈ એવો પ્રાઇ અહીં ફી હોતી નથી, તમે આટલું જમો તો આટલું, તમારી ઈચ્છા પ્રમાણે સંસ્થાને દાન કરજો. વાત થઈ, બહુ સારા હતા, બહુ સારી વાત કરી, એ લોકો સ્વભાવના સારા, સમજુ એજ્યુકેટેડ માણસો હતા. હવે એના હજુ પેલા ગુરુ નહોતા આવ્યા, એટલે ગુરુ આવ્યા 10:30 પહોંચ્યા, 60 વર્ષની ઉંમર હતી. એટલે ગુરુ આવ્યા ત્યારે આપણે થાળ ધરાવવાનો ભગવાનનો ટાઈમ થયેલો, એટલે મેં વાટ જોઈ થોડી વાર. આપણે એક વિવેક છે કે કોઈ વ્યક્તિ આવતો હોય, ભલે એ ગમે તે સંપ્રદાયનો છે, પણ કોઈ આપણે ત્યાં આવે છે તો મહારાજે કહ્યું વિવેક છે કે મહેમાનનું આપણે સ્વાગત કરવું, એની જોડે બોલવું. તો મેં કીધું હમણાં 10-15 મિનિટ કદાચ આવે તો એને તમે બેસાડજો ઓફિસમાં, હું આવું છું થાળ ધરાવીને. હું થાળ ધરાવા ગયો, થાળ ધરાવીને પાછો આવ્યો ત્યાં તો બેસી ગયેલા મહાત્મા ન્યા જ. હું ગયો એટલે મારા જતા પહેલાં તો એને કેટલું બધું ત્યાં આગળ ઉધડો લઈ લીધો ઓફિસમાં, કે આ કેવા માણસો છે, હાર ના પહેરાયો મને, આ ના કર્યું, ઓલું ના કર્યું. હવે હાર તો કંઈ આપણી પાસે તાત્કાલિક હોય જ નહીં ને, એ ઠાકોરજીને પહેરાયેલો બગીચાનો હાર હોય. મેં કીધું બધું કરશું, હજુ આવશે, આરામ કરશે, નાશે, ધોશે, કંઈ એવું થોડું કે તમે આવો તો તમને દરવાજે જ હાર પહેરાવે, અને એવા તમે મોટા સંપ્રદાયના અમારા આચાર્ય હો તો તમને પહેરાવવા આવી જઈએ ઠેકુતી, પણ હવે તમે આવ્યા છો, તમને તમે આશરો દીધો છે, છતાં પણ અમારી ફરજ છે કે અમારે બધું કરવું જોઈએ, પણ અમારી અનુકૂળતાએ કરીએ. એટલું બધું ખીજાયા, હું તો હજુ પગથિયું ચડું ત્યાં તો એનું પ્રવચન ચાલુ હતું, એટલે હું થોડી વાર જતો રહ્યો. મેં કીધું આ કંઈક આ લોકોને ઝઘડો થયો લાગે છે અંદર અંદર, મેં કહું આપણે જવું નથી, પછી જવું. પછી તો ગયા રૂમમાં, એને કંઈ નાવાનું હતું નહીં, અને પછી એના અનુયાયીઓને ને આપણા ઓફિસવાળાને બધાને કીધું કે આવું ના હોય. તે પછી પાછો હું ગયો, મેં કીધું મહાત્માજી તમે આવ્યા પણ હવે અમારે ભૂલ થઈ ગઈ, અમને ખબર નહોતી. પેલું કહે ને ગધેડાને હાથ જોડવા, એમ થાય કે આપણે ત્યાં સ્વામી અને ભગવાનને ત્યાં આશ્રમમાં આવ્યો ને આપણો અવગુણ લઈને ના જાય. એટલે મેં કીધું કે અમને ખબર નહોતી તમે કયા ટાઈમે આવશો, અમે તમારી વાટ જોઈ સંતોએ, પછી ગયા. આ તે પછી કે ઓ અચ્છા અચ્છા હાર પહેરાયો, થોડાક હસ્યા. પછી તો એનું જે ખાવા પીવાનું બધું ખાધું, પછી કે છોકરાઓ આ બધા છે એની મારે સભા કરવું, તો મારે પ્રવચન આપવું છે એમને. એટલે છોકરા રમતા હતા,
મને ખબર કે આ લોકો પ્રવચન શું કરે, પણ હવે છોકરા રમતા હતા, મને થયું, મેં કીધું હું વાત કરી કરીને કરી દેશે, હાલો ને 10 મિનિટ આપીએ. તે મેં 10 મિનિટ છોકરા રમતા, મેં કીધું બેહાડો શિક્ષકોને, કીધું મેદાનમાં બેહાડી દો અને આને ખુરશી આપી. તે તો પેલું મને આટલી, ત્યારે તો જો આપણી ઉંમર બહુ નાની હોય, જોવે તો એને તેમ લાગે કે આ કોઈ શિક્ષક જ છે, એને ખબર નહીં કે આ કોઈ સાધુ છે સંન્યાસી છે. બેઠા, પછી એ બેઠા ને હું તો ઊભો હતો, એને વાત શરૂ કરી, બચ્ચો તુમ ક્યાં કરતે હો? એટલે પેલા છોકરા તો આપણે શીખવાડેલું હોય, એટલે કે હમ સ્વામી એનકા ભજન કરતે હે. અચ્છા, ભજન ક્યું કરતે હો? પેલા કે અક્ષરધામમાં જાને કે લીએ. અક્ષરધામ મેં જાણે કહાં હે અક્ષરધામ? તો કે ભગવાન જ્યાં પર રહેતે વહાં પર. છોકરા આવા જવાબ દે એક હારે. અબ સુનો, અક્ષરધામ જેસા કુછ નહીં હે, ત્યાંથી વાત ચાલુ કરીએ ને. સ્વામિનારાયણ ભગવાન જેસા કુછ નહીં હે, ઓર ભગવાન તો તુમ ખુદ હી હો. આવી વાત ચાલુ કરીને તે હું એની ખુરશી પાછળ જતો રહ્યો અને મેં આમ કર્યું છોકરાઓને, એટલે આ તો પંખી ઉડે એમ ઉડી ગયા બધે. કશું નહીં, મેં આમ જ કર્યું ખાલી, એટલું જ કીધું ને. આખા 300 છોકરાને મેદાનમાંથી ઉડીને જતા રહ્યા. ઓલા કે કહાં જાતે હો, કહાં જાતે હો? મેં કીધું મહાત્માજી આવું પ્રવચન તમારું કોઈ નહીં સાંભળે. આ છોકરાને મેં કીધું અમે માંડ માંડ સત્સંગમાં લાવીએ ને તમે આ ક્યાંથી આ પ્રવચન કરવા બેઠા? એવા ખીજાને ફરી પાછું ક્રોધનું સ્વરૂપ ધારણ કર્યું. પછી આમ કોઈ યા નહીં રહેના જતા રહ્યા ગેટની બહાર. પછી એના અનુયાયીઓ આવ્યા માફી માગવા મારી પાસે. મને કે સ્વામીજી માફ કરજો, તમે તો આપતકાળમાં અમને આટલી સેવા આપી, સંસ્થાએ આટલી સેવા આપી, પણ અમારા ગુરુ થોડા બહુ નાના, મને ખ્યાલ આવી ગયો છે તમારા ગુરુનો નેચર ને તમારો નેચર. પણ મેં કીધું ગુરુ જ્યારે શાંત હોય ત્યારે સમજાવજો, 60 વર્ષની ઉંમર છે, સંન્યાસી છે, ત્યાગી છે, અને આટલો ક્રોધ એ પણ પોતાના અપમાન માટે. હા, મોટાનો ક્રોધ હોય છે બીજાના ઉપદેશ માટે, બીજાને ઘડવા માટે ચોક્કસ ક્રોધની જરૂર પડે છે. ભગવાન સ્વામીને પણ અંત્યના 34માં કહે છે કે ભગવાનના જે મોટા સાધુ હોય એ જો ક્રોધને ગ્રહણ ન કરે તો બગાડ બહુ થાય, એટલા માટે એને ક્રોધને ગ્રહણ કરવો પડે. પણ મેં કીધું પોતાના સન્માન માટે, પોતાના સ્વાર્થ માટે, પોતાની કોઈક લાલસા માટે જે ક્રોધ થાય છે એ ત્યાગી માટે તો હરગિજ સારો નથી, એનું તો વિરૂપ સ્વરૂપ દેખાય. હું તમારા ગુરુને આટલું કહેજો કે આટલું આ તો ઠીક છે કે આ આશ્રમ છે, કોઈ તમે બીજા આશ્રમમાં ક્યાંક હો અને અમે તો સ્વામિનારાયણના સાધુ છે, નિર્માની વર્તમાને અમારું વર્તમાન છે, પણ તમારા જેવો જ જો હામે કોક મળી ગયો તો શું થશે? પણ ટૂંકમાં એની પાસે જ્ઞાન કયું હતું? ભગવાન હું જ, ભગવાન આપણે જ, કોઈને ભજવાની જરૂર જ નથી. છોકરાને આવું સમજાવવા બેસી ગયા, તમે વિચારો એને ઉપદેશ, જે એના ઉપદેશકો, જે એના શ્રોતાઓ એનો ઉપદેશ લેતા હશે એને કેવું જ્ઞાન આપતા હશે? નિર્લેપ, કોઈ વસ્તુની જરૂર નહીં, કોઈ ધર્મની જરૂર નહીં, કોઈ નિયમ, આ તો બધાને ફાવી જાય એવું જ છે ને. એટલે હજુ કેટલો મોટો અધર્મ આ 6 જ્ઞાન ઉપર ચાલે છે, અધર્મ જ ચાલે છે. સ્ત્રી પુરુષો ભેગા, બધું ભેગું, બધું બ્રહ્મ જ છે. કોઈ કોઈ આપણો આ શરીર છે જ ને, આપણે બધા ભગવાન જ છીએ, બ્રહ્મના જ સ્વરૂપો છે. બ્રહ્મની જ ભાવના કરવાની એકાબીજામાં, કેવી વાત થઈ ગઈ, જેનાથી બહુ મોટું નુકસાન. આપણે આપણા આપણા ભક્તિ સંપ્રદાય, એમાં આપણો સ્વામિનારાયણ સંપ્રદાય, વૈદિક સંપ્રદાય કહેવાય, એનું મોટામાં મોટું શું, મુક્ત ભાવના એકાબીજામાં રાખો. પણ આપણા બધાની માન્યતા મહારાજે એક ફીટ કરી છે, ભગવાન જેવા તો એક ભગવાન જ છે, બીજો કોઈ થવાનો સમર્થ નથી. આટલા મોટા ગોપાળાનંદ સ્વામી, આટલા મોટા નિત્યાનંદ સ્વામી, આટલા મોટા બ્રહ્માનંદ સ્વામી, આવા પ્રતિભાશાળી સત્પુરુષો, છતાં પણ એક જ વાત, સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ ભગવાન નહીં. એના પછી કેટલા કેટલા મોટા મહાપુરુષો થયા, આજે છે જેને ભગવાનની જેમ બધા પૂજે છે ને માને છે, તો પણ ભગવાન જેવા તો એક ભગવાન, એને લઈને અમે છીએ, અમારે લઈને એ નથી. આટલી બધી દ્રઢતા કરાવી હોય એ સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય ક્યાંય નથી. બાકી બધા ગંડવા હાલે છે, ઝાઝા ભાગનો ગંડવા જ. ભગવાનની જેમ કોઈની પૂજા થાય ને એ ગંડવા નથી, કારણ કે ભગવાનની જેમ પૂજવા ભગવાનના સંતને, ભગવાનના ભક્તોને, એ તો વચનામૃત શાસ્ત્રો તમામ કહે છે. હમણાં જ હરિચરિતમ સાગરની કથા અમે ઉપર વાંચતા હતા અને સાંભળતા હતા,
તે કથામાં જ આવ્યું કે મહારાજની પૂજા થઈ પછી ભાઈ રામદાસજી સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ સંતોની ત્યાં આગળ પૂજા કરી. તો કેવી રીતે પૂજા કરી? તો કે ગજરા બાંધ્યા સંતોને, બાજુબંધ બાંધ્યા, અહીં બાજુબંધ બાંધ્યા, ગજરા બાંધ્યા, ફૂલની ટોપીઓ પહેરાવી, ફૂલના હાર પહેરાવ્યા, ચંદન ચર્ચ્યું, ચોખા, આ બધાથી આખી સંતોની પૂજા કરી. તો એ સંતોના વર્તમાનમાં રહીને પૂજા કરેલી છે. સોનાના હાર સાધુની પૂજા કરવી હોય તો ભગવાનની જેમ સાધુની પૂજા કરવી, વચનાવતમાં આવું લખ્યું મહારાજે અંતેના 26માં, થઈ શકે, શાસ્ત્રોમાં પણ છે, પરંતુ મર્યાદામાં. કેવી રીતે? તો ભગવાનની પૂજા સોનાના હારથી થાય, પણ સાધુની પૂજા સોનાના હારથી ના થાય. ભગવાનને રેશમી પટકા અને સોનાના તારવાળા પટકા ધરાવાય, સાધુને એ પટકા ના ધરાવાય. ભલે સાધુની પૂજા ભગવાનની જેમ જ થાય આવું લખ્યું છે વચનામૃતમાં, પણ એનો વિવેક છે કે સાધુની જે વર્તમાનની મર્યાદા કઈ કઈ. તો ભગવાનને તમે ચંદન ચર્ચો એ સાધુને ચર્ચાય, ભગવાનને તમે ફૂલની ટોપી પહેરાવો એ સાધુને પહેરાવાય, ભગવાનને બાજુબંધ બાંધ્યા છે એ પ્રસાદીના બાજુબંધ સાધુને પહેરાવાય, હાર ફૂલના છે એ સાધુને પહેરાવાય. પણ સાધુને ચાંદીની ચમચીન ડીશથી જમાડાય નહીં. જમાડવાના થયા તો ભગવાનને સોનાની થાળીની ચમચીથી જમાડાય, પણ સાધુને જમાડવાના છે તો એને સોનાની થાળીની સોનાની ચમચીથી ના જમાડાય. એને ભલે પીરસવાના પાત્ર કદાચ ભગવાનને ધરાવેલા હોય, એ પીરસવાનું પાત્ર હોય એના પત્તરમાં, એ કદાચ સ્ટીલનું હોય, સોનાનું હોય, કંઈ વાંધો નહીં, પણ એને જમાડવાનું જે પાત્ર હોય એ તો ભગવાનની જે આજ્ઞા હોય એવું જોઈએ. ટૂંકમાં એના 5 વર્તમાનની અંદર રહી અને સંપૂર્ણ ભગવાનની જેમ એની પૂજા થાય. કોઈક વસ્તુ એવી છે કે જે ભગવાનની જેમ પૂજા થતી હોવા છતાં પણ, જેમ કે તુલસીજી, તો એ ભગવાનને ચડી શકે, સાધુને ના ચડી શકે. તુલસી છે એ તુલસીજી ભગવાનને ચડાવાય, ભગવાનના ચરણમાં રહી શકે, પણ સાધુ ના ચડો. એમ ભગવાનની જેમ જ પૂજા કરવી સાધુની, એ જે છે એમાંય વિવેકો છે કે આટલું થાય ને આટલું ના થાય, પણ આટલું ના થાય એ ખોટું અને બધું જ થાય એ ખોટું. ખ્યાલ આવ્યો? ઘણાને શું છે, કશું થાય જ નહીં, કરાય જ નહીં, પૂજા જ ના કરાય, એ ખોટા છે. અને જે એવું કહે છે કે બધું જ સોનાના હારે પહેરાવાય ને મુંગટે પહેરાવાય ને બધું જ કરાય, એ ખોટું છે, બે ખોટું છે. કલ્યાણના માર્ગ બે બગાડે એવા છે. જે નિષેધ કરે છે, હાવ ચોકડી માર દે છે, એ કલ્યાણ બગાડે છે, અને જે અતિકર નાખે છે એ કલ્યાણ બગાડે છે. પણ વર્તમાન મુખ્ય શું છે? વર્તમાન. વર્તમાનના પ્રબંધમાં રહીને જે થતું હોય એ બધુંય ચાલે. આજે માનો કે સંતો છે અને સંતોને ઠાકોરજી જમાડવાના દર્શન હરિભક્તોને કરાવવા છે, હરિભક્તોને કરવા છે. આ સ્ટેજ ઉપર અહીંયા આગળ સંતોની પંક્તિ થાય, અહીંયા આગળ, અને અહીં પંક્તિ કરેલી હોય અને એ બેઠા, એ વર્તમાનની અંદર છે, એ વર્તમાનની અંદર છે. સંતો સંતોને પીરસે, આખો પાઠ જુદો છે, બધું જુદું છે, તો એ થઈ શકે છે, એ કોઈ ખોટું નથી. એ દર્શન કરવાથી જીવ પાવન થાય, એને કોઈ દાડો એ દર્શન ના થતો હોય તો સારું છે. પણ પછી કંઈક ભાઈ સોનાની થાળીમાં કરો, સોનાની થાળીને વાડકા આપી દો, તો એ ખોટું છે. એટલે જે પ્રકારથી જે મહારાજની મર્યાદાઓ છે એમાં રહીને થાય એ બધું ચાલે, પણ મહારાજની મર્યાદા બહાર જઈને. એટલે મહારાજે સંતોને બધું ફૂલની બાજુ બંધાવે. બદ્રિકા આશ્રમમાં નરનારાયણ દેવ પાસે જે ઋષિમુનિઓ રહે છે એ બધા તો રોજ ફૂલની ટોપીઓ અને ફૂલના જ ગજરા અને ફૂલના જ કપડાં પહેરવાના. ત્યાં તો બધા ફૂલનું જ સંતો ત્યાં ગ્રહણ કરે છે, બોલો, એ જ કરે છે. અને એ જ્યારે આપણે દાદા ગુરુજીનો પહેલો ઉત્સવ થયો ને, ત્યારે સંપ્રદાયના મોટા મોટા વયોવૃદ્ધ સંતો, જો સદગુરુ સ્મૃતિ મહોત્સવ 1માં, એ બધાને ટોપીઓ ને એ બધું પહેરાવ્યું ને, ત્યારે મોટા મોટા સદગુરુ 85, 85, 90, 90 વર્ષના સંતોની આંખમાંથી આંસુડા હતા કે અમે કોઈ દિવસ આટલા વર્ષોમાં સંપ્રદાયમાં આવું અનુભવ્યું નથી ને, સાધુની આટલી કિંમત કરી હોય એવું અમે જોયું નથી. કે ગુરુજીને એટલા બધા એ મોટા સંતોએ આશીર્વાદ આપ્યા કે જબરજસ્ત તમે હિંમતનું કાર્ય કર્યું છે. કારણ કે એ તો શાસ્ત્રીય છે, ફૂલથી પૂજવા એ શાસ્ત્રીય છે, પણ અમુક વસ્તુ ના થાય એ ના થાય, એ ન કરાય, પણ જે વસ્તુ થઈ શકે શક્ય છે બધું જ કરાય. કોઈક વાત એ છે કે કોઈક એવા છે કે જે વિષયો ભોગવે અને પછી એવું માને કે નિર્લેપ, અમે તો નિર્લેપ છીએ, સઠ જ્ઞાની થયેલા. નિષ્કુળાનંદ સ્વામી કે ઓળખી ન શક્યા એ અવિદ્યા છાનીજી, પોતામાં રહેલી માયા છે
છાની રહીને એને આ બધું કરાવે છે એની એને ખબર પડી નહીં. છાની વિદ્યાએ છેતર્યા થયા પ્રભુના પિતરાઈ, બેઠા થઈ બરોબરિયા માની પોતાના મનમાઈ. બરોબરિયા થઈ ગયા ભગવાનને, બોલો ભગવાનને બરોબરિયા, કે ભગવાન 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 માલિક છે અને હું સેવક છું એ ભાવના ન રહી. ભગવાનનું ભગવાન ના હોય અને હું હોઉં તો એ ચાલી જાય, એ ભગવાનની બરોબરિયા કહેવાય. ખ્યાલ આવ્યું? ભગવાનનું પ્રસાદીનું જે કંઈ થાય એ મને આપો, એ બરાબર છે. એ નિર્લેપ નથી થઈ ગયો, એને ખબર છે કે મારે ભગવાનની પ્રસાદીનું જ લેવાનું છે. પણ ભગવાન ના હોય પણ હું હોઉં એટલે તમારે સમજી લેવાનું કે ભગવાન જ છે, ભગવાનને છોડી દો. એ જે છે એ એની અંદર છાની અવિદ્યા, માયાનો પ્રવેશ થઈ ગયો છે. માની પોતાના મન ભગવાનને બરોબરિયા થઈ ગયા. બાંધી મરજાદ બહુ નામીએ તેને ત્રોડવા રહે છે તૈયાર, મૂસો જેમ મદિરા પી અને મારવા ઈચ્છે માંજાર. સ્વામી કહે છે બહુ નામીની જે મર્યાદાઓ બાંધેલી છે એને તોડી, જેમ પેલો ઉંદર દારૂ પી અને એમ કે મારે બિલાડી હારે લડવું છે. ઉંદર દારૂ પીવે ને એટલો બધો પાવરમાં આવી જાય, બિલાડી હારે લડવું છે. ખંડારી ગામના મંદિરમાં એકવાર મારે રહેવાનું થયેલું, તે ત્યાં છે ને નટખટિયા તો હોય, તેવા બે પાંચ બિચારાને થોડુંક માઇન્ડ ઓછું હાલતું હોય, તેવાને પછી જુવાનિયા ભેગા કરે પાછા મંદિરમાં લાવે. ઓલાને અડધું જ હાલતું હોય, અહીં મંદિરમાં ઊભો રાખીને આ બાજુથી ફોન કરે અને ઓલાને ફોન આપે, તમારી માટે લગ્ન માટે કે દીકરી જોઈ રાખી છે, આમ કરી છે, આ કર્યું છે, અને તમારે તો આવું છે અને તમને આમ છે. તો ઓલો એટલો બધો પાવરમાં આવી જાય ગાંડો માણસ, કોઈ મોટો પ્રધાનમંત્રી હોય કાતે તો કે હું જેલમાં નાખી દઈશ, આ કરી દઈશ, આવું બોલે, આ લોકો ઠઠ્ઠામસ કરી કરીને હસે. પણ ટૂંકમાં ઓલો ગાંડો છે એટલે એને ખબર નથી કે ઓલાની સત્તા કેટલી છે અને હું કોણ છું. એવી રીતે ઉંદર છે એ દારૂ પીવે તો એને ખબર ના પડે કે આ બિલાડી સામે હું મરી જવાનો છું. એવી રીતે જે વ્યક્તિને આવું અજ્ઞાન થઈ જાય છે કે હું ભગવાન જ છું, મને કાંઈ ના થાય, હું તો નિર્લેપ છું, મને હું નિષ્પાપ છું, ગમે તે કરું પણ મને કોઈ પાપ લાગે નહીં, મને કાંઈ થાય નહીં, હું તો અગ્નિ જેવો છું, આવું જેને થઈ જાય છે એ બધાય અહીં આગળ કહે છે જેમ પેલો ઉંદર દારૂ પીવે એવા એ બધા અજ્ઞાનીઓ છે. અને આવા શુષ્ક વેદાંતિઓ બહાર બહુ મળે, બહાર બહુ મળે. આપણા સંપ્રદાયમાં તો મહારાજે એટલું બધું આમ જડબેસલાક કર્યું છે ને કે કદાચ જે જગતની અંદર એવું કહેવાતું હોય કે કોઈક એવું સમજતા હોય કે ભાઈ આ બધાય ભગવાન થઈ ગયા છે જ્યાં જ્યાં બહાર આપણાથી બહાર હોઈએ, તો પણ એટલું શ્રીજી મહારાજનું બંધનવાળું બંધારણ છે ને કે આપણને દૂર રહ્યા થકા લાગતું હોય કે આ ભગવાન થઈ ગયા છે કા તે બધું, પણ એને કદાચ કોઈ વ્યક્તિને એવું લાગતું હોય કે હું ભગવાન થઈ ગયો છું, તો પણ આ સંપ્રદાયમાં જે કોઈ હોય ને એની પાસે શ્રીજી મહારાજે બંધારણ એવું કર્યું છે ને એને ભગવાનને મૂકીને ચલાય જ નહીં, ચલાય જ નહીં, એને ભગવાનને રાખવા જ પડે, એટલું જ સોલિડ બંધારણ કર્યું છે સંપ્રદાય એવો છે. એટલે પણ બહાર કરતાં અહીં કદાચ કોઈ જગ્યાએ થોડોક ગોપાળન સ્વામીની વાત પ્રમાણે થોડોક ક્યાંક ક્યાંક ગંડવા હશે ને, તો એ જે બહાર છે ને એના તો કરોડમાં ભાગનોય નહીં હોય. બહાર જે ઇતર જગ્યાઓ છે ને શુષ્ક વેદાંતિઓ પાસે છે ને, જે મોટા જ્ઞાન પેલા જ્ઞાની છે ને એવા લોકો પાસે છે ને, એમાંનો કરોડમાં ભાગનો ગંડવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં નથી આવ્યો. કારણ કે મહારાજે સ્વામી સેવક ભાવ એ કોઈ દી ટળે નહીં એટલો પાયો આનો મજબૂત નાખ્યો છે. ગમે એટલો ઓવર જાય ને તો એ ત્યાં જવાય એવું નથી. પછી હોય છે કેટલાક કે આખા તમારે હજુ અત્યારે જીવતા જાગતા ઘણા તો ભગવાન સ્વામિનારાયણથી મોટા એવા એવા લઈને ફરે છે, એ તો ઘણા તો એમ કહેવાવાળા છે, એ પછી બહુ ઓવર ને બહુ જ આસુરી જીવ કહેવાય કે જે એવું કહે છે ભગવાન સ્વામિનારાયણને તો પૃથ્વી પર મેહ મોકલ્યા હતા અને પછી એ કે અક્ષરધામમાં વધારે લાવવાના હતા પણ તોય એ તો અહીંયા આવીને ફસાઈ ગયા, તો એ મારે આવવું પડ્યું, એક એવો પાક્યો છે.
બોલો. અને એની પાછી આટલી બુકેય બહાર પડેલી છે, આટલી બુકેય બહાર પડેલી છે. હમણાં ગુરુજી ગઈ વખતે આવે ને મને કે જો આ વાંચ કે આ કેવા નકામા માણસો છે, કે ગુરુજી કે હું એની ખબર લેવા ગયો કે આમ નીકળતો હતો કે તો મને થયું લાવો જો ભગવાનને મળી આવું. તો ગુરુજી કે ગયો ને તો ખાટલામાં લુંગી પહેરીને સૂતા હતા ભગવાન. તો ગુરુજીએ કીધું કે તમે ભગવાન થઈને કે આ બધા એટલે પેલા આદિવાસી લોકો હોય ને એવાને વશ કરે, જે ઓછી બુદ્ધિના હોય ના તેને થોડું ઘણું આમ જાણતા હોય મંત્ર જંત્રથી કંઈક કરી દે તો ઓલી પ્રજાને આવી જાય પ્રતીતિ. આ લોકની પ્રજાને હું થોડો ચમત્કાર બતાવો ત્યાં તમે જે ભગવાન માનો એ ભગવાન તરીકે પૂજવા માંડે. કૂતરાના બળદના મંદિર થઈ જાય છે અત્યારે, ઉંદરના મંદિર છે રાજસ્થાનમાં, ઉંદરનું મંદિર છે, સફેદ ઉંદરો, દૂધનો કુંડ છે, એ દૂધના કુંડની અંદર લોકોને શ્રદ્ધા એવી દૂધ નાખવાનું, તમે બેઠા હો ત્યાં ઉંદરની સ્તુતિ બધા એ જ ભજન, ને ત્યાં આવે ઉંદર દૂધ પીવે અંદરથી, એ દૂધ કુંડમાંથી પીવે એ ઉંદરો, અને એ પ્રસાદીનું દૂધ એ અનુયાયીઓ પીવે. આવી શ્રદ્ધા હાલે છે, હાલે છે અત્યારે આજની તારીખમાં હાલે છે આવા મંદિરો. કેટલી બધી અંધશ્રદ્ધાઓ તો ઢગલા બંધ આ પૃથ્વી પર છે, ઢગલા બંધ. પણ ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાય એવો સ્થાપ્યો ને, કોઈ આપણને પહેલેથી જ કહ્યું ચમત્કારમાં પ્રતીતિ જ નહીં. ચમત્કારમાં મેન ફસાય છે કોણ, કે જેને ચમત્કારોની બહુ લાલસા હોય છે ને એ ફસાય છે. પણ શ્રીજી મહારાજે ચમત્કાર કાંઈ નહીં, ચમત્કાર નહીં, ચમત્કાર તો મહારાજ કે ગમે કામન ટૂંની હોય બતાવે, એમાં શું ચમત્કાર. આજે એવા છે યુપીની અંદર કે તમે જાઓ તો તમે જાઓ તો કાલે તમે ક્યાં હતા, અત્યારે તમે શું જમીને આવ્યા છો, તમારું નામ શું છે, તમારી ઉંમર કેટલી છે, તમારો પરિવાર કેવો છે, આખે આખો તમને ડિટેલ કહી દે. અચાનક જઈને બેસો ને તોય કહી દે કે તમે કોણ છો ને ક્યાંથી આવ્યા છો. પણ એનું જીવન તમે જુઓ ને પડદાની પાછળ એકદમ ભ્રષ્ટ હોય. બધું કહી દે, તમને આખે આખું કહી દે, ડિટેલ આખી કહી દે, તમે કોણ છો ક્યાંથી આવે એવું કહી દે, અને એમાં પ્રતીતિ ના આવે એ તો ભગવાન સ્વામિનારાયણની જેને પ્યોર ઉપાસના હોય ને એને જ ના આવે. બાકી જો એમાંય પ્યોર ઉપાસના ના હોય ને તો થોડી વાર તો ડગમગી જ જાય કે ના બરાબર આમાં કંઈક હશે તો ખરું, કારણ કે બધું જાણી જાય. પણ મને તો જ્યારે એવું કંઈ સાંભળું ને કે કોઈ આમ કહી દીધું ને આમ કહી દીધું, મને સીધું છે ને પંચાબ્દી મહોત્સવમાં એક ગધેડો લઈને આવ્યો હતો એક માણસ, ચંપકરામ નામ હતું ગધેડાનું કે કંઈક ચંપકલાલ કે એવું જ નામ હતું, પણ પાછળ લાલ આવતું હતું એ ગધેડાને મને એટલી ખબર છે. એ ગધેડો એટલો સરસ અંતરિયામી હતો કે એ છે ને 5 રૂપિયાનો ખેલ કરતો. પાછળ આપણે પ્રદર્શન ને ચગડોળો ને બધું બહુ રાખ્યું હતું, 1 મહિના સુધી ચાલ્યું હતું, બહુ લોકો દર્શને આવે એ બધું જોવા આવ્યા હતા પ્રદર્શન ને બધું. તેને એ ગધેડાની એક દિવસ એ આખો આખો સેશન છે ને સંતો માટે રાખ્યો હતો, એક દિવસ પબ્લિક માટે બંધ કરી દીધું હતું. સંતો ક્યારે, સંતો ફરે બધે એમ, ત્યારે સંતોને ચગડોળમાં બેહાડે ને બધે બેહાડે. એટલે પછી એમાં એક આ ગધેડાનો શો હતો, બધા સંપ્રદાયના મોટા મોટા સદગુરુઓ ને બધા આખા આખા મંડળો હતા બધા. પછી ન્યા ઓલો ગધેડાનો ખેલ કરવાવાળો કે આ મારો ગધેડો તમને ઓળખી કાઢે, તમારે જે પ્રશ્ન પૂછો એ પૂછો, એ ગધેડા આગળ પ્રશ્ન તમારે પૂછવાનો, તમે એને કહો કે આમાંથી સંગીતવાળા સાધુ કોણ છે. તો જે સંતો સંગીતવાળા હતા ને ગધેડું એની પાસે જાય, એમાં તમે એવું પૂછો કે આમાં સારામાં સારા ગાયકી કોણ છે તો એની પાસે જાય, તમે એવું પૂછો કે અત્યારે કયા સાધુ ખીચડી જમીન આવ્યા છે તો ખીચડી જમ્યા હોય એની પાસે જ જાય, આમાંથી કયા સાધુ કુંડળના છે તો કુંડળના સાધુ એની પાસે જાય એ ગધેડું. બોલો, આવું મલિન મંત્રોથી એ આખું વશ કરેલું હોય. હવે એ ગધેડું બપોરથી હાં સુધી ઘાસ જ ખાતું હોય, એને રાતે 2 કલાકનો ખેલ હોય એટલો ટાઈમ એ મેદાનમાં લાવે, નહીં તો એને ઘાસ જ ખાતું હોય ગધેડું. પણ એનો ખેલ જબરો, કંઈ પણ તમે પ્રશ્ન પૂછો, જે પ્રશ્ન પૂછો એ પ્રશ્નનો તમને જવાબ એ ગધેડું ચાલીને એ જ વ્યક્તિને ખોળે, આખું ટોળું ઊભું હોય ને તો એ વ્યક્તિને ખોળે. તમે પૂછો આમાં નિષ્કામ સ્વામી ક્યાં, તો હું ઊભો હોઉં મારી પાસે જ આવે, આટલું સોલિડ. અને 2 જો નિષ્કામ સ્વામી હોય તો 2 પાસે જઈને ઊભું રહે. એમાં તમે પૂછો આવે આ કંડારીના ક્યાં, તો પછી અહીંયા આવીને ઊભું રહે. આવું બોલો, એનું મંદિર કરવું હોય તો આ દુનિયામાં વાર લાગે, પણ આપણે એટલું જોઈએ ને તો એ આપણને ખેલ જ લાગે, બીજું ના લાગે. કારણ શું છે, આપણને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ છે, એનો પ્રતાપ આપણા માથે છે ને એટલે. નહીં તો આવું બધું જોવો તો
તમને એકવાર તો થયો જ જાય કે ના, આ બધા કામણ ટુમણિયા લોકોને છેતરપિંડી કરે છે, એ કાંઈ લોકો હાવ છેતરાઈ જાય છે એટલે એવું નહીં, એને પ્રતીતિ કંઈક દેખાય છે પછી છેતરાય છે. અને શ્રીજી મહારાજ એનો હાવ નિષેધ, શ્રીજી મહારાજ કહ્યું માચા ખાચર, માચા ખાચરને કોઈ રૂપામાંથી સોનું કરવાવાળો આવ્યો તો ગામની બહાર કારેણના માચા ખાચર મૂકી આવ્યા, માર્ગીના પંથમાં હતા તો એમાં પ્રતીતિ ના આવી કે મારે કાંઈ રૂપાનું સોનું કરવું નથી. બાકી રૂપાનું સોનું બતાવ્યું તો હશે ને પેલા એ કરીને, પણ તો એ ગામની બહાર મૂકાયો. એટલે જ મહારાજે અંતેના 35માં કીધું કે ગમે એવો ચમત્કાર બતાવે તો પણ પ્રતીતિ ના આવે એવા તો સત્સંગમાં ગણતરીના હરિભગત હોય, ધન દોલત દીકરાને દીકરી આપવાવાળો કોઈ મળે અને એમાં પ્રતીતિ ના આવે એવા તો સત્સંગમાં ગણતરીના હરિભક્તો હોય એવા તો આ મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી છે જેને કોઈમાં પ્રતીતિ ના આવે. હવે જેમાં પ્રતીતિ ના આવે એમાં આ બેની ગણતરી થઈ. એટલે બહુ પ્યોર ઉપાસના મહારાજની કરવાની કે જેનાથી કોઈ દિવસ ગમે એવો કોઈ હાથમાં ભગવાન બતાવે ને સ્વામી એના સિવાય ભગવાન નહીં, એનું કર્યું થાય, બીજાનું કર્યું ના થાય. બહુ પહેલાં વર્ષો પહેલાં એક બાપુ આવેલા વડોદરામાં, આ બધી આની પરથી મને બહુ બાપુ યાદ આવવા માંડ્યા. તે બાપુ આવેલા, તે ગુરુજીને એના અનુયાયીઓ કહેવા આવ્યા કે તમે અમારા બાપુના દર્શને આવો, અમારા બાપુ તમને માનકી ઉપર દર્શન આપે. તમારા સ્વામિનારાયણ ભગવાન જે માનકી ઉપર દર્શન આપે ને એમ અમારા બાપુ તમને માનકી ગોળી ઉપર તમારા ઈષ્ટદેવના દર્શન આપે કે અનુયાયીઓ સ્પેશિયલ કહેવા આવેલા. ગુરુજી કે તમારા બાપુ અહીં માનકી લઈને આવે ને તો એ આ સિંહાસનમાં બેઠો ને એ સિવાય બીજો કોઈ ભગવાન નહીં કે અમારા માટે. તમારો બાપુ અહીં માનકી લઈને અહીં સુધી આવી જાય ને તો એ આ સ્વામિનારાયણ સિવાય બીજો ભગવાન નહીં, અમને અમારા ભગવાન બરાબર મળેલા છે કે અમારે કોઈના દર્શન કરવા નથી. આવી પ્રતીતિ આપવાવાળા મળે, સમજ્યા ને, રોગ થયો હોય ને મટાડવાવાળો મળે, પ્રતીતિ આવ્યા વિના કેમ રહે. પણ ભગવાન સ્વામિનારાયણે ફક્ત સમજણ આપી, ઘનશ્યામભાઈ શું આપ્યું, સમજણ આપી, બસ સમજણ. બાકી દુઃખ ટાળવાવાળા તો બહુ મળે, મંત્ર જંત્રથી બહુ મળે, પણ ભગવાન સ્વામિનારાયણ કે એમાં માલ નથી, છેલ્લો જન્મ કરવામાં માલ છે. આજે આ 5 ફૂટનો ખાડો છે, આપણે આમ 5 ફૂટમાં ઉતરવાનું છે. હાલી લો, આપણે એવું માની લો કે આપણે મંત્ર જંત્ર કાંઈ પણ કરાવીને, કાંઈ વિધિ કરાવીને 5 ફૂટનો ખાડો છોડીને બીજો 15 ફૂટનો કર્યો, આગળ 15 ફૂટનો આવ્યો, ફરી આપણે ઢાંકી દીધો કંઈક વિધિ કરાવીને, એટલે 5 + 15 કેટલો થયો, પ્રારબ્ધ તો ઊભું જ રહેવાનું જ ભોગવવાનું, એટલે આગળ જતાં ફરી 20નો આવ્યો, એટલે 20 + 20 = 40નો ઉતરવાનો છે. ફરી કંઈ કરાવ્યું, એક દિવસ 100નો થાય. એના કરતાં મહારાજ શું કરે ખબર, થોડું થોડું આપ્યા કરે, થોડીક વાર ભાખરી શાક ખવડાવે, થોડું કારેલાનું શાક આપે, થોડીક વાર ભીંડાનું શાક દે, થોડી વાર એ કઠોળ આપી દે, ફરતું રાખે, થોડુંક દુઃખ આપે, કોઈ વાર અધિક આપી દે, કોઈ વાર ઓછું આપી દે, કોઈ વાર શરીરમાં આપી દે, કોઈ વાર પરિવારનું આપી દે, એમ થોડું થોડું કરતાં કરતાં જિંદગી પૂરી કરાવી દે, એ ગારે ના નાખે તો ભગવાનની રીત હારી છે. આપણા પ્રારબ્ધ રચ્યા હોય એ થોડું 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 આપ્યા કરે, પાર પાડ દે. બાકી તો પ્રતીતિ ના આવી બહુ અઘરી છે. આપણે એક ગરીબ ભગત છે, એના સસરા વિધિ કરે છે, બધો વિધિ કરે છે, બહુ સારો આમ જ્યોતિષ ને બધું જાણતા છે ને, સારો વિધિ કરે. તે આપણા એને કહે યુવાનને કે તમે જો કોને તો હું તમારો વિધિ કરું ને તો તમારે મોટા બિઝનેસો ચાલતા થઈ જાય, ને તમે આ જોબો નાની નાની કરો ને આમાં તમારા બંગલા બંગલા ગાડીઓ વાડીઓ બધું જ થઈ જાય. પોલો હરિભગત કે જો અમારે સ્વામિયાન સિવાય કંઈ પ્રતીતિ નહીં, તમારે જે વિધિ કરવી હોય ને આખી દુનિયામાં કરવાની, અમારા પર નહીં કરવાની, કે અમારા માટે વિધિ નહીં કરવાની અને અમારા કોઈ હરિભગત પાસે વિધિ નહીં કરવાની, તમારે આખી દુનિયામાં જ્યાં કરવી હોય ત્યાં કરવાની. મને કીધું, હું તો બહુ રાજી થયો. મેં કીધું ભાઈ તું તો નિષ્ઠાવાળો છો પણ તારા ઘરવાળા વધારે નિષ્ઠાવાળા કહેવાય, એના બાપા જ વિધિ કરતા હોય અને એને પ્રતીતિ ના આવે કે ભાઈ તમે અમારા માટે વિધિ કરો, એ બહુ અઘરું છે, નહીં તો તરત પ્રતીતિ આવે. અને એ કહે કે કેટલાયના કેટલાયનું કામ થઈ જાય છે અને 500-500, 1000-1000ની આવક ચાલુ થઈ જાય છે, કારણ કે પ્રતીતિ તરત આવે ને, જોબમાં અપગ્રેડ થાય, હાલો 5000 પગાર વધ્યો, 1000 આપી દો વિધિ કરાવવાળાને, હજુ આગળ. એવે તો બહુ વિધિ કરાવવાળા ને બહુ કરવાવાળા ચાલે છે, પણ ભગવાન સ્વામિનારાયણના ભગતોને મહારાજે સુખિયા કર્યા છે, આપણને બહુ સુખિયા કર્યા છે. અલ્પમતી અતિ બળ કરે પોચ પોતાની નવ પરખે,
પણ ખદ્યો તને જેમ ખગબાનું તે સમજાય કેમ સરખે. અલ્પમતી અને બળ પાછા બહુ કરે, પહોંચ પોતાની ન ઉપરખે, પોતાની પહોંચની ખબર પડે નહીં. ખદ્યો તો જેમ ખગ ભાનું, જેવી રીતે પેલું ખદ્યોત એટલે પેલો આગ્યો એ છે, એ જેવી રીતે પેલા સૂર્યનો તાગ લેવા જાય, આગ્યો સૂર્યનો તાગ લેવા જાય. ને આગ્યો એવું માને કે જેમ સૂર્ય પ્રકાશિત છે તો હું કંઈ કમ છું. અરે ભાઈ તું વિચાર તો ખરો, સૂર્ય કેટલાને પ્રકાશિત કરે ને તારા પ્રકાશે તો શું થાય, કોઈ ભટકાય દિવાલ આરે, તારો પ્રકાશ કેટલો છે ખરો પણ તારો પ્રકાશ કેટલો, એમ વિચાર કરતો નથી. એ જે ચંદ્ર અને સૂર્ય એ બેયની સાથે પોતાની સરખામણી કરવા જાય એ આગ્યો મૂરખ છે, એમ ભગવાન સાથે જે પોતાની જાતને સરખાવે એ મૂરખ છે. હા, આપણી અંદર બધું જ ભગવાન જેવું આવે છે, પણ ભગવાન ભગવાન છે. આપણે ભગવાનને ભજીએ ને તો ભગવાનના બધા ગુણ આપણામાં આવે, બધા જ ગુણ આપણામાં આવે. ભગવાન સરખા ભગવાન પોતાના ભક્તને કરે જ છે, 100% કરે છે. તમે બોલો એ થાય, તમે કોઈને આશીર્વાદ આપો એ ફળે, તમે મરેલાને જીવતા કરો એવું પણ થાય. એ બધી જ સામર્થિ પણ કોની છે? ભગવાનની છે. કારણ કે એ તમારા જેવા કરોડ બનાવી શકે તો એની પાસે ના ખૂટે, અને તમે કોકને દોત ખૂટી જાય, એ આપણા જેવા કરોડ કરે એની પાસે ના ખૂટે, તો પણ એ માલિકના માલિક જ રહે, એની પાસે ખૂટે નહીં. અને આપણી પાસે હોય બધું ખૂટે એવું હોય, અને સ્વિચ બંધ કરી દે તો બંધ થઈ જાય. શેખ મિયાની સ્વિચ બંધ કરી દીધી, દાઢી ખરી ગઈ, દેખ મેરી દાઢી કે સામે દાઢી જ રહી, સમાધિ ગઈ એવું થાય. જેમ તાળી પીતાળે ચડે જાન્યું પહોંચ્યો હું સૌની પાર. કોઈ તાળી પીવે અને પછી તાળ ઉપર ચડે ને કે હું તો એ ઊંચા આકાશમાં ચડી ગયો છું. પણ ભાંગે તાળે હાડ ભાંગશે એવો આવતો નથી વિચાર. તાળ ભાંગશે તો હેઠો આવીશ, આકાશમાં નથી, પણ એને એવું લાગે હું ઉડું છું આકાશમાં, મને પાંખો આવી ગઈ છે. ઘણા ડ્રગ્સ એવા આવે છે કે માણસ પીવે ને તો એને એવું લાગે હું આકાશમાં ઉડું છું, એને એવું ફિલિંગ થાય કે હું આકાશમાં ઉડી રહ્યો છું એમ, પણ આકાશમાં ઉડતો ના હોય, એમ આ બધું ભ્રમ થાય છે. જે એક બ્રહ્મ આગમે કહ્યું તે તો જાણો તાળ સમાન, તેથી પડ્યા પ્રાણી કઈ નર અસુર નિદાન. માટે એ દિશને મૂકવી થાવું હરિના દાસ. સ્વામી કે આ દિશા મૂકી દો, ભગવાન થવાના કોડ મૂકી દો, હરિના દાસ થાવ. આ તો આપણા માટે છે નહીં, પણ આ સ્વામી એ છે ને જે કોઈક આવા બહારની અંદર કોઈ હોય ને એના માટે વાત લખેલી છે. અને ક્યારેક આપણને કદાચ કોઈક જગ્યાએ ગંડવા ઊભો થવાની તૈયારી હોય તો સ્વામી કે ભાઈ કરતા નહીં, ભગવાને ભગવાન જ છે. મન કર્મ વચને કરી ભાવે ભજવાય અવિનાશ, પ્રભુ સરીખા પ્રભુ જ છે બીજે થવાય નહીં કોઈ રીત. નિષ્કુળાનંદ એહ મર્મને જન ચિંતવી જુઓ ચિત્ત. સ્વામી કે પ્રભુ જેવા એક પ્રભુ છે, બધાય ચિત્તમાં વિચારીને ચિંતવી લો. પણ મેં કીધું ને બે ખોટું, ઘણા આમાંથી શું લઈ લે ખબર છે? પ્રભુ જેવા એક પ્રભુ જ છે એટલે બીજા કોઈનું કાંઈ નહીં. આજ મુક્તાનંદ સ્વામીનું પ્રાગટ્ય છે તો એની મૂર્તિ તમે સિંહાસનમાં મહારાજના ચરણારવિંદમાં મૂકીને એની પૂજા ના કરી શકો, એટલા ઓવર જ્ઞાની થઈ જાય એ પ્રોબ્લેમ. અને ભાઈ મહારાજ જ નહીં, ત્યાં મુક્તાનંદ સ્વામી પધરાવી દો ને મહારાજ જ નહીં, એ ખોટું. એ બેય માર્ગવાળા ખોટા છે. ઘણા આવા પદ વાંચીને સાંભળીને આમાંથી જ શું કરે કે મોટા સદગુરુઓ મોટા આવા ભગવાનના ભક્તો દાદા ખાચર જેવા આજે કોઈ હોય એના છેદ ઉડાડી દે. ભગવાન જેવો તો એક ભગવાન, બીજા કોઈની જરૂર જ નથી, કાઢ નાખો બધું, એ ખોટું છે. અને જે એવું કહે છે કે ના ના ભગવાનને કાઢ નાખો બાકી બધું રાખો, એ ખોટું છે. ભગવાનને રાખીને બધાને રાખવા એ સાચું છે. ભગવાનનો મહિમા રાખીને બધાનો મહિમા સમજવો એ સાચું છે. ભગવાનની પૂજા કરીને બધાની પૂજા થાય એ સાચું છે. હવે મુક્તાનંદ સ્વામી જેવા સદગુરુ આટલો દાખલો કરીને ગયા હોય આ પૃથ્વી પર, એનો એક દિવસ પ્રાગટ્ય દિવસ આવે તે દિવસે ભગવાનના ચરણારવિંદમાં સ્વામીની મૂર્તિ મૂકીને, કોના ચરણારવિંદમાં? ભગવાનના ચરણારવિંદમાં દાસ તરીકે મૂકીને તમે એની પૂજા કરો, અર્ચન કરો, વંદન કરો, દંડવટ કરો અને ભગવાનની આરતી કરો,
એની ભેગા એને આરતી આપો, કશું જ ખોટું નથી, કાંઈ ખોટું નથી. પણ ઘણા આવા જ પદો વાંચીને, આવું જ સાંભળીને આને ગંડવા તરીકે ગણે છે, એવા છે, એ મૂરખ છે. અને જે એવું કહે છે કે ભગવાનની જરૂર જ નથી, ભગવાનની જરૂર નથી, સંતમાં ભગવાન છે એટલે ભગવાનની મૂર્તિ જ કાઢ નાખો અને સંતને પધરાઈને એની જ આરતીને એની જ પૂજા કરો, એ મૂરખ છે. એને ભગવાન સ્વામિનારાયણની વાતની નથી ખબર કે મહારાજ શું કહેવા માગે છે, મોટા સદગુરુઓ શું કહેવા માગે છે. બે માર્ગ ભૂલેલા છે. મહારાજે કહ્યું ને કે યોગ અને સાંખ્યવાળા બે માર્ગ ભૂલેલા છે, એમ નિષેધ કરી નાખે એ ખોટા છે, અને અતિ પ્રતિપાદન કરીને પુરુષોત્તમ પરમાત્માનો છેદ ઉડાડ દે એ ખોટા છે. પણ મહારાજના ચરણારવિંદમાં રાખીને તમામ મુક્તોની મહારાજની જેમ જ પૂજા થાય, સદગુરુઓની એમ જ પૂજા થાય, પહેલાંના સદગુરુઓની પણ થાય, અત્યારના પણ થાય, પહેલાંના ભક્તોની પણ થાય ને અત્યારના ભક્તોની પણ થાય, એવી રીતે જો કરે તે શ્રેષ્ઠ સમજણ છે, એવું સ્વામી આપણને કડવું 27 એમાં સમજાવે છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.